આજે સુરત શહેરના નાગરિકો મતદારો મતદાન ઉત્સાહપૂર્વક કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી તરફી કરી રહ્યા છે, કારણ કે સુરતની જનતા એ 1900 પહેલાનો કોંગ્રેસના શાસનનું સુરત પણ જોયું છે, ના ગટર હોય, ના રોડ હોય, ના સ્ટ્રીટ લાઇટ હોય, ના સ્કૂલો હોય, ના બગીચા હોય, સુરત શહેરની નામના કોંગ્રેસના શાસનની અંદર ગંદુ ગોબરું સુરત પ્લેગ સિટી તરીકે સુરતને ઓળખતા હતા, પરંતુ 1995 પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, 25 વર્ષથી જે વિકાસના કામો થયા છે આ સુરત શહેરની અંદર, રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, તરણકુંડ, મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, શાંતિ કુંજો, જે કંઈ સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે એના કારણે આજે સુરત શહેરનું નામ ક્લીન સિટી તરીકે, બ્લીન સિટી તરીકે ઓળખે છે. એટલે મને એવું લાગે છે કે સુરતના મતદારો ભારતીય જનતા પાર્ટીના 25 વર્ષના શાસન અને 1995 પહેલાંનું કોંગ્રેસના શાસનના લેખાજોખા હિસાબ કિતાબ કરીને આજે ઉત્સાહપૂર્વક સુરતના નાગરિકો મતદાન કરી રહ્યા છે. બસ મતદારોને એ જ કહેવા માગું છું કે આપણે સૌએ 1995 પહેલાં સુરતમાં કોંગ્રેસનું શાસન જોયું છે, 1995 પછી ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિને આપણે જોઈ છે, 1995 પહેલાં ગુજરાતનું શાસન કોંગ્રેસનું જોયું છે, 1995 પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતની અંદર લોકોએ જોયું છે, 2014 પહેલાંના દેશની પરિસ્થિતિ લોકોએ જોઈ છે, 2014 પછી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા અને પછીની પરિસ્થિતિ પણ લોકોએ જોઈ છે, દેશની સુરક્ષા, વિકાસ કે હિન્દુ ધર્મનું રક્ષણની જો કોઈ વાત કરી શકે એમ હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે, અને એટલા માટે લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપી રહ્યા. મને એવું લાગે છે કે કોઈ ત્રિપાચીઓ જંગ નથી, ગુજરાતની અંદર ત્રિપાચીઓ જંગ ક્યારેય થયો નથી અને થવાનો પણ નથી. એક જાગૃત મતદાર તરીકે આપણી સૌની ફરજ છે કે સારા પક્ષનું શાસન આવે, સારા પ્રતિનિધિઓ ચૂંટાય એ આપણો ધર્મ પણ છે અને આપણી ફરજ પણ છે. તો આવો આપણે સૌ સાથે મળીને એક સુશાસન માટે મતદાન કરીએ.